રામણિયા ગામમાં કરોડોની ગૌચર જમીન વેચાઈ ગઈ ત્યારે વિરોધ ન થયો. રામણિયા ગામમાં કરોડોની ગૌચર જમીન વેચાઈ ગઈ છે ત્યારે વિરોધ ન થયો. મોબાઈલ ટાવરનો પોતાના અંગત સ્વાર્થ માટે વિરોધ થતો હોવાની ઉઠી ફરિયાદ. ગામ લોકો ગટરનું પાણી પીવે છે, પેવર બ્લોક ઉખડી ગયા છે, વિકાસની માત્ર વાતો જ થાય છે તેવો ગંભીર આક્ષેપ કરતા રામણિયા ગામના ક્ષત્રિય સમાજના અગ્રણી રણજીતસિંહ જાડેજા આવો મળીએ. અને ગટરનું વરસાદનું પાણી આ ખાડામાં જાય છે અને એ પાણી ગામ લોકો પીએ છે. વિચાર કરો, આ વિસ્તાર છે કે ગામનો વિનાશ છે. તમે જોઈ શકો હાનિકારક નહીં. મારું નામ જાડેજા રણજીતસિંહ મંગુભા અને મારી સાથે તમને દેખાય છે ગામ ગ્રામજનો કે લાલજીભાઈ સુમાર, રાસુભા કલુભા, જાંબા જટુભા, નરેન્દ્રસિંહ પોપટભા, શ્યામજીભાઈ અને લક્ષ્મણભાઈ. તમે જોઈ શકો છો એ તો ગામના સભ્યો મારી સાથે જ છે. અને હું એક પ્રશ્ન તમને કરું કે મા ન્યૂઝમાં આજથી બે દિવસ પહેલાં આવ્યું હતું કે ભાઈ ગામને એક ટાવર આવે છે કે ગામને, અને વધુમાં એ જણાવું છું, એક મહિના પહેલાં મા ન્યૂઝમાં આવ્યું હતું કે ગામનો વિકાસ. વિકાસ તમે જોઈ શકો છો કે તમને બતાવ્યું મેં કે આ ખાડા ભરેલા છે બરાબર, કે ગટરનું પાણી ગામ લોકો પીએ છે. આ વિનવાલ મેં બતાવ્યા, આજની તારીખમાં શિયાળ વરી ગઈ છે અને વરસાદનું પાણી તેમાં જાય છે, તે પાણી ગામ લોકો પીએ છે બરાબર. અને પછી કે પેવર બ્લોક જે લગાડ્યા છે બરાબર, બે બે મહિનામાં ઉખડી ગયા છે, તો વિકાસ ક્યાં દેખાય છે? અને બીજું કે ગામમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આ ચાર પાંચ વર્ષમાં કે નધણિયાકું ગામ થઈ ગયું છે. કેમ કે કોઈ વહીવટદાર તો મેં તો જોયા જ નથી કોઈ દી. ખાલી ક્યારેક કામ હોય તો ફોન દ્વારા ચર્ચા થાય છે, બાકી વહીવટદારને અમે જોયા જ નથી બરાબર. એટલે ટૂંકમાં તમને કહી દીધું કે નધણિયાકું ગામ થઈ ગયું છે. અને હું તો કહું છું કે સરકારને થોડી જાગવાની જરૂર છે કે આ સરપંચોની ચૂંટણી જલ્દી કરાવવી પડે. કેમ કે નકા ખબર ન પડે, સમજાય ને, કે કોઈને કામ પડે કે આજે લાઇટ નથી કે પાણી નથી, તો સમસ્યા ગામના લોકો કોને કે. અને એ સરકારને કહેવા માગું છું કે જલ્દીમાં જલ્દી સરપંચોની ચૂંટણી કરવી જોઈએ. જય માતાજી.